आधीन भक्तो लेते हैं कहवाए अरे आधीन इतने शु आधीन इतने शु कि एवी दशा थई जाए कि प्रभु विना जीव रही ना सके अने रही ना सके इतने शा माने जीव प्रभु विना रही क्यारे ना सके कि भगवान एक क्षण पण एने दूर जाए एम न इच्छता हो क्या है ध्यान से समझो प्रभु नो वियोग इतने शु प्रभु नो ताप थाय तो शु प्रभु चाही रहया छे कि आ मारा थी एक क्षण पण दूर न जाए आ मारा थी एक क्षण पण दूर न थाय तारे एक क्षण पण प्रभु थी दूर जाइए जा गजन धावन गया अने तेरा ऊपर घोड़ो बनावी ने ठाकुर जी खेलता जा एक क्षण माटे पण दूर गया देवी दशा थई गई रही न सके कुमनदास जी ने मोकलवामां आया ने बे घड़ी नहीं हशे गुणगान श्री यमुना जी ना यश नो ए सामर्थ्य छे कि जारे गुणगान तमे सहज रीते गाता हो तो पछी तमारे आ दुनिया मा कोई ना थी डरवानी जरूर नथी कारण प्रभु तमारी साथे चाली रह्या प्रभु तमारी साथे फरी रह्या छे प्रभु आधीन बन्या छे श्री यमुना जी ना नाम नो महत्व श्री यमुना जी ना नाम नी असर शु छे આપણે જાણતા નથી આ યમના નામ બોલવાથી શું ઘટે છે એ પૂછવું છે તો કોઈ પ્રભુને જઈને પૂછો કદાચ જીવ સમજી શકતો હોય કે ન સમજી શકતો હોય પણ કોઈના મુખમાંથી યમના નામ નીકળે અને પ્રભુની શું દશા થાય છે એ તો પ્રભુ જ જાણી શકે એ નામ સાંભળવા માટે ભાગતા ભાગતા આવે અને એ નામ હજી આના મુખથી સાંભળું હજી આના મુખથી સાંભળું એમ પ્રભુ વ્યાકુલ બનીને એની આસપાસ ફરવા લાગે ત્યારે માનું ભગવાન આધીન થયા છે અને માંડે કહ્યું શ્રી યમુના યશ જગત મે જોઈ ગાવે તાકે આધીન વે રહત હે પ્રાણપતિ નૈન અરુ બૈન મે રસ જુઝાવે જો પ્રભુ જારે જીવને આધીન થાય યા પ્રભુ આપણા વશ થયા તો આપણને ખબર કેવી રીતે પડે શેનો પહેરવેશ બદલાઈ જાય એની આકૃતિ બદલાઈ જાય એનો દેખાવ બદલાઈ જાય ગોવિંદ સ્વામી કહે છે કે જ્યારે ઠાકોરજી આવીને આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય જીવને વશ થઈ જાય તે બીજું કઈ બદલાતું નથી આ બે વસ્તુ બદલાઈ જાય એટલે શું નૈન ઓર બૈન મે રસ જુઝાવે એની દ્રષ્ટિ અને એની વાણી એ બંને બદલાઈ જાય એટલે કે જો આપણા હૃદયમાં જે પણ ભરેલું હોય ને આ બે વસ્તુ દ્વારા બહાર નીકળે નેત્ર દ્વારા અને વાણી દ્વારા અને કહેવાય કે જ્યારે પ્રભુ આવીને હૃદયમાં બિરાજમાન થાય તો પ્રભુ એટલે કોણ બોલે પ્રભુ એટલે અમૃતનો સાગર પ્રભુ એટલે કોણ જ્યારે અમૃત આપણા હૃદયમાં પ્રગટે ત્યારે પ્રભુ કહે જો હું અમૃત રૂપે તારા હૃદયમાં પધાર્યો છું પણ એને હૃદયમાં ન રાખજો એને દુનિયાને આપતો રહેજે તો બોલે દુનિયાને કઈ રીતે આપું બોલે બે રીતે એક તો તારી દ્રષ્ટિ દ્વારા અને બીજું તારી વાણી દ્વારા દ્રષ્ટિમાં એ રસ આવી જાય અને દ્રષ્ટિમાં રસ આવે એટલે શું જે પણ થતું હોય એ ભગવદ લીલા દેખાવા લાગે જે પણ થઈ રહ્યું છે એવા પ્રભુની ઈચ્છા દેખાવા લાગે અને બીજું એની વાણીની અંદર પણ ઘણી જગ્યાએ જવાનું થાય અને નાના બાળકોને લઈને અમારી પાસે આવે પણ જ્યારે એની ભાષા સાંભળીએ એની વાણી સાંભળીએ આપણે બે ઘડી તો દંગ થઈ જઈએ કે આવું આને ક્યાંથી શીખ્યો હશે આવું આ ક્યાંથી લઈને આવ્યો છે અને દ્રષ્ટિ અને વાણી જ્યારે બદલાવા લાગે ત્યારે માનવાનું કે હૃદયની અંદર પ્રભુ પધાર્યા છે કારણ કે અંદર વિષ હોય તો દ્રષ્ટિ દ્વારા પણ વિષ પ્રગટે વાણી દ્વારા વિષ પ્રગટે અને અંદર અમૃત છે તો દ્રષ્ટિ અને વાણી બંને દ્વારા એ અમૃત પ્રગટશે માટે અહીંયા કહ્યું કે તાકે આધીન વે રહત હે પ્રાણપતિ જ્યારે પ્રભુ હૃદયમાં પધારે બે વસ્તુ બદલાવા લાગે દ્રષ્ટિ અને વાણી તો કહે કે જો આટલો સુંદર ઉપાય હોય કે યમુનાજીનું નામ લઈએ તો નામ લેતાની સાથે પ્રભુ આધીન થઈ જાય એ વાત તો કહી ને કે નામ લઈએ તો પ્રભુ શું થાય આધીન તો પ્રભુનું નામ લેવું છે કે નહીં એમના તો આ કડીનું ગાન બધાએ કરવાનું છે બરાબર કારણ કે મેં કહ્યું કે યમુના જગત યમુના યે જગત મેં જોઈ સુને કહ્યું છે આગળ વાત યમુના યે જગત મેં જોઈ બાંચે કહ્યું છે શું કહ્યું છે શું કરવાનું છે
તો જ હું આગળ જઈશ,
પણ અહીંયા એને યાદ કરતા કરતા બહેનો ત્યાગ કરી દે છે અને બધા સમજાવે છે માનતા નથી એમ કરતા 3 દિવસ થયા 4 દિવસ થયા અને હે શામ કરીને પુકારે છે પ્રભુને લાગ્યું આ તો ગડબડ થઈ ગઈ આ તો હટ લઈને બેઠા છે કે જ્યાં સુધી હું આવીને કેશ ન દૂર કરું ત્યાં સુધી કેશ ફસાયેલા રાખશે અને 4-5 દિવસ થયા છે ભૂખ્યો તરસ્યો છે ક્યાંક મરી જશે શું કરું તો પ્રભુ પોતે પધારે અને પોતે પધારીને કહે કે જો શામા સખી તમે મને યાદ કરતા હતા હું તમારા માટે આવી ગયો ચલો તમારા કેશ છોડાવી દો અને જ્યાં કેશ છોડવા ગયા શામા સખી તો ખબરદાર અડ્યા છે ઠાકોરી બની ગઈ હું તો પોતે આવ્યો છું મને એમ કે મને જોઈને મૂળ આદિ થશે ભાવિ મૂળ થઈ જશે પણ મને કહે છે કે દૂર જાઓ બોલે તમે જેની યાદ કરી કરીને રડતા હતા હું પોતે એ તમારા કેશ છોડાવવા માટે આવ્યો છું ત્યારે શામા સખી કહે કે અચ્છા તો આપ શામ સુંદર છો અને હા હું શામ સુંદર છું માખણ ચોરી કરી બોલે એ જ છું બોલે એ શામ સુંદર છો જેને ગિરિરાજજી ને ઉંચક્યા હતા બોલે એ શામ સુંદર છું તો ખબરદાર મને અડવાનું હિંમત ન કરતા કે શું વાત કરો છો બોલે જો ગાયો ચરાવી એ શામ સુંદર હો તો મારી સામે હટી દેજો માખણ ચોરી કરી એ શામ સુંદર હો તો મને અડવાનો હિંમત ન કરતા ગિરાજીને ઉંચક્યા એ શામ સુંદર હો તો પાસે ના આવતા તો પછી કોને તમે યાદ કરો છો બોલે જો એ શામ સુંદર હો તો મારા કેશને છોડાવવાની હિંમત કરજો બોલે કયા શામ સુંદર બોલે એ જ કે જે વૃંદાવનની કુંજોમાં બેસી પોતાના હાથે રાધાજીની ચરણ સેવા જે કરે છે જો એ શામ હો તો મારા કેશ લડજો પ્રભુ કહે અરે હું એ જ શામ સુંદર છું હવે તો કેશની લડ છોડાવી દો છોડાવ દર બોલે તમે કહી દીધું અને હું માની લઉં એટલો ઘોડો પણ નથી તમે કહી દીધું કે હું એ શામ સુંદર છું કે જે વૃંદાવનની કુંજોમાં બેસી અને રાધાજીને ચરણોની સેવા કરી કરું છું અરે હું બાપુ કહું છું એ જ છું શામા સખી કે તમે કહી દો તો હું માનું કેવી રીતે બોલે કેવી રીતે માનશે હમણાં ને હમણાં વૃંદાવન જાઓ અને રાધાજીને લઈને મને દર્શન આપો તો હું માનું એ શામ સુંદર છું પ્રભુ ભાગતા ભાગતા વૃંદાવન ગયા રાધાજીને કે રાધાજી આપ ભેગા પધારો બોલે કેમ બોલે ભક્તની કેશની લટો ઉલઝી ગઈ છે એ સુલઝાવી છે રાધાજી કહે તો એના માટે બની લેવા માટે આવ્યા છે તમે પણ કરી શકો છો પ્રભુ કે શું બતાવો જેવો ટેડો હું છું એવા મારા ભક્તો પણ મારા ભક્તો પણ ટેડા છે અને મને કહે છે કે મારા કેશની લટ છોડાવી છે તો એમને એમ નહીં રાધાજીની ચરણ સેવા કરતા હો એ શામ સુંદર મેં કહું એ શામ સુંદર છું તો કે હું કેવી રીતે માનું રાધાજીને લઈને આવતો માનું પણ ચલો મારી સાથે હવે ઠેઠ બરસાનાથી રાધાજીને લઈને પ્રભુ પાસે આવ્યા અને બંને યુગલ સ્વરૂપે દર્શન આપ્યા શામા સખીની આંખોમાં અશ્રુ આવી ગયા બોલે હવે તો માન્યું ને કે હું એ શામ સુંદર છું કે જે રાધાજીની ચરણ સેવા કરે છે જો રાધાજી લઈને આવ્યો બોલે રાધાજી જોડે ઊભા છે એનો મતલબ એમ નથી થતો કે આપ ચરણ સેવા પણ કરતા હશો હમણાં મારી સામે ચરણ સેવા કરીને બતાવો તો માનું કે આપ એ શામ સુંદર છો પ્રભુ કે રાધાજી હવે વિરાજમાન થઈ જાઓ પછી મારા ભક્તો માનવાના નથી અને જ્યાં રાધાજી કૃષ્ણના ઉદરમાં બિરાજ્યા નીચે ઠાકોરજી બિરાજ્યા અને રાધાજીના બંને ચરણારવિંદને પોતાના ખોળામાં લીધા અને જ્યાં પોતાના હાથે રાધાજીની ચરણ સેવા કરવા લાગ્યા અને જ્યારે આ દર્શન પછી શામા સખીએ કર્યા આંખોમાંથી દળ દળ આંસુ વહે છે અને દળ દળ આંસુ વહે છે અને કહે કે જો પ્રભુ કેવા કૃપાળુ છે જો પ્રભુ ભક્તોને કેવા વશ છે કે ભક્તની ખાલી કેશની લટ ઉંજી ગઈ છે એ સુલઝાવવા માટે પણ પ્રભુ ભક્તને પ્રસન્ન કરવા ભક્તને સુખ આપવા માટે કેટલી લીલા કરી જાય છે અને એવી કૃપા પ્રભુ ક્યારે કરે કે જ્યારે ભક્તને આધીન થયા હોય ભક્તને વશ થયા હોય એટલા માટે તો કહું કે જો યમુનાજીનું નામ લઈએ અને પ્રભુ એટલા બધા વશ થઈ જાય કે ભક્તના કાર્ય પ્રભુ પોતે સાધવા લાગે ભક્તના કાર્ય પ્રભુ પોતે કરતા થઈ જાય કે જ્યારે યમુનાજીનું ગુણગાન આપણે કરીએ તો કહે કે વેદ પુરાણ તે બાદ યહ અગમ હૈ એમ કહેવાય કે જ્યારે શાસ્ત્રોમાં ભગવાનને વશ કરવાના અનેક ઉપાય બતાયા છે આટલા વ્રત કરો તપ કરો આટલા જપ કરો આટલું યજ્ઞ કર્યો તો એ બધા ઉપાયોની અંદર આ ઉપાય કેમ બતાવ્યો નથી કે યમુનાજીના યશનું ગાન કરો તો પ્રભુ વશ થઈ જાય અને ત્યારે ગોવિંદ સ્વામી કહે છે કે બતાવી પણ કેમ કરી દે શકે બોલે કેમ બોલે વેદ પુરાણ તે બાદ યહ અગમ હૈ વેદ અને પુરાણ પણ આ રહસ્યોને જાણવા જાય તો આ રહસ્યને જાણી શકતા નથી આ કૃપા એવી છે કે જે જાણીને જાણવા જાય
જાણી ન શકાય પણ એનાથી પ્રેમ થઈ જાય તો પછી જાણવાનું કંઈ બાકી ન રહે માટે કહું વેદ પુરાણ તે વાત યહ અગમ હે પ્રેમ કો ભેદ કો ન પાવે કે પ્રેમ પ્રેમના ગ્રંથો વાંચવા જાય તો શું પ્રેમ થાય અને જેને પ્રેમ થઈ ગયો હોય એને કંઈ ગ્રંથો વાંચવાની પણ જરૂર ન પડે મને કહું કે વેદ પુરાણ તે વાત યહ અગમ હે પ્રેમ કો ભેદ કો ન પાવે શ્રી યમુનાજી કોણ છે એ તો પ્રેમનો વહેતો પ્રવાહ અને પ્રવાહની વ્યાખ્યા આપતા આપણા આચાર્ય કહે પ્રકર્ષતિ ઇતિ પ્રવાહ અને પ્રવાહ કોને કહેવાય પ્રવાહ કોને કહેવાય જેમાં તમે ઉતરો અને વિના પ્રયત્ને આપણને ખેંચીને લઈ જાય એનું નામ પ્રવાહ વિના પ્રયત્ને આપણને તાણીને લઈ જાય એનું નામ પ્રવાહ વિના પ્રયત્ને આપણને એની સાથે વહીને લઈ જાય જો તમે કોઈ તળાવમાં ઉતરો તમારે પોતે તરવું પડે પણ જ્યારે કોઈ ખલખલ વહેતી સરિતામાં ઉતરો તો તમારે તરવાનો પ્રયત્ન ન કરવો પડે એનો પ્રવાહ જ તમને તાણીને લઈ જાય માટે આ યમુનાજી કોણ છે આ તો પ્રેમનો વહેતો પ્રવાહ છે અને પ્રેમમાં જ્યાં સુધી પગ નથી મૂક્યો ત્યાં સુધી બધું તમારા હાથમાં છે પણ એકવાર ભીતર ઉતર્યા પછી તમારું કંઈ રહેવાનું નથી એ પ્રવાહમાં તણાતા તણાતા પ્રભુના ચરણો સુધી પહોંચાવી ન રહેશો માટે તો કહ્યું કે વેદ પુરાણ તે વાત યહ અગમ હે પ્રેમ કો ભેદ કો ન પાવે કહત ગોવિંદ શ્રી યમુને કી જા પર કૃપા કહત ગોવિંદ શ્રી યમુને કી જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણ આવે અને કહેવાય કે જ્યારે યમુનાજી કૃપા કરે તો એ કૃપાનું લક્ષણ શું પણ યમુનાજી કૃપા કરે ત્યારે પ્રભુ કૃપા કરે પણ યમુનાજી કૃપા કરે એનો લક્ષણ શું કે વલ્લભના સાનિધ્યમાં રહેવાનું મન થાય વલ્લભનું સામીપ્ય મળે વલ્લભની સેવા મળે અને વલ્લભની પ્રસન્નતા મળે ત્યારે માનું કે શ્રી યમુનાજી મારા ઉપર રીઝી ચૂક્યા છે જ્યારે શ્રી વલ્લભની સેવા વલ્લભની સાનિધ્ય અને વલ્લભની પ્રસન્નતા મળે ત્યારે માનું કે શ્રી યમુનાજી રીઝ્યા છે અને માટે કહું કહત ગોવિંદ શ્રી યમુને કી જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણ આવે અને એ જ વસ્તુ અહીંયા ગોવિંદ સ્વામીએ કહી અને આ સાતમા પદને અહીંયા સંક્ષિપ્તમાં શ્રવણ કરીને આઠમા પદની અંદર ગોવિંદ સ્વામી કહે છે કે જ્યારે આગળ કહ્યું કે યમુના સી નાહી કહું ઔર દાતા યમુનાજી જે આપે બીજે કોઈ આપી ન શકે તો આઠમા પદમાં કહે છે કે યમુનાજી એવું શું આપે છે એનું વર્ણન કરતા કહે છે કે ચરણ પંકજ રેણુ શ્રી યમુને જ દે શ્રવણ કરીએ ગાન કરીએ કે દર્શન કરીએ કારણ કે આપણે હમણાં શ્રવણ કર્યું છે શું યમુના યશ જગત ને જોઈ મોટી દીપ સુને કહ્યું છે વાંચે કહ્યું છે શું કહ્યું છે શું કરવાનું શ્રી Yeah.